સુરેન્દ્રનગરના સસ્તા અનાજ દુકાનધારકોને માસના અંત સુધી અનાજનો ફાળવતા રોષ. સુરેન્દ્રનગર જિલ્લા સસ્તા અનાજના દુકાનદારોને માસના અંતે પણ અનાજનો પુરવઠો ફાળવવામાં ન આવતા રોષ. જિલ્લા કલેક્ટરને સસ્તા અનાજના દુકાનદારોએ રજૂઆત કરી હડતાલની ચીમકી આપી. સુરેન્દ્રનગર જિલ્લા 529 દુકાનધારકોને તંત્ર દ્વારા સસ્તા ભાવે વિતરણ કરવામાં આવતા ઘઉં ચોખા સહિતના અનાજનો જથ્થો પહોંચાડવામાં ન આવતા સસ્તા અનાજના દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 21મી તારીખ થઈ ગઈ, ગરીબોના પેટમાં જતું અનાજ હજુ દુકાને નથી પહોંચ્યું, જેને લઈ રોષ ફેલાયો છે. ત્યારે આજે જિલ્લાભરના સસ્તા અનાજના દુકાનદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી આવી આ મુદ્દે રજૂઆત કરી છે અને તાત્કાલિક અનાજનો પુરવઠો પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અન્ય કેટલાક પડતર પ્રશ્નને લઈ અને રજૂઆત કરી છે. આ રજૂઆતનો અંત નહીં આવે તો સસ્તા અનાજના દુકાનદારોએ સપ્ટેમ્બર માસથી હડતાલની ચીમકી આપી છે અને જિલ્લા કલેક્ટર કેસી સંપટને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતરે, સુરેન્દ્રનગર. રેડી, ઓકે. શું કેશો? એપીએસ દુકાનદારોને માલ નથી આવ્યો અને ગ્રાહકો સાથે તમારે ઘર્ષણ થાય, અત્યારે આવેદન પત્ર આપ્યું છે, શું કેશો? આજે 21 તારીખ થઈ હજુ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 95% ગામડા અને સિટી વિસ્તારમાં માલ પૂરો પહોંચ્યો નથી અને દરેક દુકાને ગ્રાહકો અને દુકાનદારને ઘર્ષણ થાય છે, માલ હજુ આવ્યો નથી. દર 3 મહિનાથી આ પ્રશ્ન છે. આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમારે વઢવાણ તાલુકામાં, ચુડા તાલુકામાં, લખતર તાલુકામાં માલ આવ્યો નથી. સાહેબશ્રીની એવી ઓલી છે કે દુકાનદાર જાતે જઈને લઈ લે, પણ હજુ ગોડાઉનથી, એફસીઆઈથી ગોડાઉનમાં માલ જ નથી. અમે લેવા જઈએ તો અહીંયા પણ કહી શકીએ નહીં. અને ગ્રાહકો અતિશય, સવારથી ઉઠવી તે રાતે સુવી ત્યાં સુધી ફોન આવે, ઘરે આવે, દુકાનદાર ઉપર આવે અને ઘર્ષણ થાય છે. હજુ 22 તારીખ થઈ તો હજુ તમે કેમ માલ આપતા નથી? આવી અમારી રજૂઆત છે સાહેબશ્રીને. સાહેબશ્રીએ કીધું આજે સોલ્વ થઈ જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલી દુકાનો છે અને કેટલા રેશન કાર્ડ ધારકોને આ તકલીફ પડી રહી? આશરે 527 જેવી દુકાન છે, એમાંથી સિટી વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારની 95% દુકાનમાં માલ હજુ આવ્યો નથી.